ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં છો ને? હા ફ્રેન્ડ્સ, ગયા વિડીયોમાં આપણો પાઠ એક અધૂરો રહી ગયો હતો. કોને યાદ છે બોલો? હા, આપણે પાઠ 19 આપણા સાથે એ પાઠ શીખતા હતા, પરંતુ એ પાઠ અધૂરો રહી ગયો હતો. તો ચાલો આજે આપણે આ પાઠને સમજીએ. બાર મિત્રો, અહીંયા આપ્યું છે વિચારો અને લખો. ફ્રેન્ડ્સ, આપની જેમ પક્ષીઓને પણ જીવવા માટે પાણીની જરૂર હોય છે. આપણે આગળના વિડીયોમાં જોયેલું ને, તમને પંખીની પડબ બનાવવા માટે મેં કીધું હતું, બરાબર ને? તેમાં પાણી ભરવાનું તમને મેં કહ્યું હતું, હે ને? બનાવ્યું છે બધાએ પડબ? હા, બનાવજો હે, જેણે નથી બનાવ્યું તેણે. તો ફ્રેન્ડ્સ, આપણી જેમ પક્ષીઓને પણ પાણીની જરૂર પડે છે. ઘણી બધી વસ્તુઓ માનવીઓ અને પ્રાણીઓ બંનેને જરૂરી છે. તો નીચે એક કોષ્ટક આપ્યું છે, તો તેમાં લખ્યું છે કે માનવીને ઉપયોગી અને પ્રાણીને ઉપયોગી. તો ફ્રેન્ડ્સ, આપણને બંનેને જ ઉપયોગી હોય એવી ત્રણ વસ્તુના નામ અહીંયા આપણે લખવાના છે. ચલો, કોણ મને કહેશો કે માનવીને પણ ઉપયોગી અને પ્રાણીને ઉપયોગી જરૂરી વસ્તુઓના નામ કોણ કહેશે મને? બોલો, એક પછી એક બોલો. હા, પહેલાં તો શું આવશે? હવા, બરાબર ને? જેમ આપણને હવા ઉપયોગી છે, તેવી રીતના પ્રાણીઓને પણ હવા ખૂબ જ ઉપયોગી છે. ત્યાર પછી બીજું ખોરાક, બરાબર ને? હા, અને ત્રીજું શું આવશે? આરામ અથવા તો ઊંઘ. જેમ આપણે આરામ કરીએ છીએ, તેમ પ્રાણીઓ કે પક્ષીઓને પણ આરામ અને ઊંઘની જરૂર હોય છે. એટલે આ બધી જ વસ્તુઓ, હવા, ખોરાક, આરામ અને ઊંઘ, એ બધું એ જેમ માનવીને ઉપયોગી છે એ રીતે પ્રાણીઓને પણ ઉપયોગી છે. ફ્રેન્ડ્સ, આપણે જેમ વિવિધ ખોરાક ખાઈએ છીએ, તેવી જ રીતે પ્રાણીઓ પણ વિવિધ ખોરાક ખાય છે. જેમ કે પ્રાણીઓ અને પક્ષીઓ બંનેના ખોરાકમાં આપણને તફાવત જોવા મળે છે. જે પશુઓ હોય, એટલે પ્રાણીઓ હોય, તો તે લોકો ખોરાકમાં ઘાસ, વેલા, પાંદડા, રોટલી, અનાજ એવું બધું ખાતા હોય છે, બરાબર? જ્યારે કેટલાક પ્રાણીઓ હોય તો એ અન્ય નાના પ્રાણીઓનો શિકાર કરીને તેનું માંસ ખાય છે. જ્યારે પક્ષીઓ છે, તો પક્ષીઓ શું કરે છે? એનો પક્ષીઓનો ખોરાક એ અનાજના દાણા છે, રોટલી છે, નાની જીવાત, નાના પશુ પક્ષી, બરાબર ને? એ બધાને એ લોકો ખોરાક તરીકે બધાનો ઉપયોગ કરે છે. એટલે ફ્રેન્ડ્સ, જે રીતે આપણા ખોરાકમાં વિવિધતા જોવા મળે છે, તે રીતે આ પ્રાણીઓ અને પક્ષીઓના ખોરાકમાં પણ આપણને વિવિધતા જોવા મળે છે. ફ્રેન્ડ્સ, અહીં આપ્યું છે કે તમે જે પ્રાણીને ખવડાવ્યું હોય તેનું નામ, અને બાજુમાં એ પૂછે કે શું ખવડાવ્યું. તો ફ્રેન્ડ્સ, તમે જે પ્રાણીને ખવડાવ્યું હોય, તમારા ઘરે જે પ્રાણીને તમે પાળ્યા હોય અને તમે ખવડાવ્યું હોય, તો એક બાજુ એ પ્રાણીના નામ લખવાના છે, અને એ પ્રાણીને તમે શું ખવડાવો છો તો એનું પણ તમારે નામ લખવાનું છે. જેમ કે એક એક્ઝામ્પલ હું આપું, જો તમે કદાચ તમારા ઘરે કૂતરો હોય, તો કૂતરો શું ખાય? તો કે દૂધ ખાય, બરાબર ને? દૂધ આપીએ ને. ત્યાર પછી રોટલી છે, બિસ્કિટ છે, બરાબર ને? એ રીતે. ત્યાર પછી જો પોપટ પાડેલો હોય, તો પોપટ શું ખાય? હા, લીલા મરચાં, જમરૂક, બરાબર ને? તો આપણે એ એમને ખાવા માટે આપીએ છીએ. તો ફ્રેન્ડ્સ, તમે પણ જે પ્રાણીઓને ખવડાવ્યું હોય તો તેને યાદ કરજો અને એ લખજો, અને એને શું ખવડાવ્યું તે પણ બાજુમાં તમે અહીંયા લખજો. ફ્રેન્ડ્સ, હું તમને કેટલાક પ્રાણીઓના અહીંયા ચિત્ર બતાવું છું. તો ફ્રેન્ડ્સ, તમારે એ પ્રાણી કયું છે તે ઓળખવાનું છે, અને તે શું ખાય છે તે તમારે મને કહેવાનું છે. તો ચાલો આપણે ચિત્ર જોઈએ અને તે શું ખાય છે તે પણ જોઈએ. ફ્રેન્ડ્સ, અહીંયા છે ઉંદર. તો ફ્રેન્ડ્સ, ઉંદર એ શું ખાય, કોણ કહેશે? હા, બરાબર ને? ઉંદર રોટલી અને અનાજ ખાય છે. ત્યાર પછી શું છે અહીંયા? હા, વંડો, બરાબર ને? તો વંડો શું ખાય? ક્યાં જોવા મળે આપણને વંડો વધારે? રસોડામાં, બરાબર ને? આપણા ઘરના રસોડામાં. તો વંડો શું ખાય? એઠવાર, બરાબર. ત્યાર પછી આ કયું પ્રાણી છે? ભૂંડ, બરાબર ને? તો ભૂંડ શું ખાય? એ પણ કચરામાં પડેલી બધી વસ્તુઓ ખાય છે, બરાબર. ત્યાર પછી આ શું છે? ચામાચીડિયું, બરાબર ને? તો ચામાચીડિયું એ નાના જીવજંતુઓને ખાય છે. ત્યાર પછી ફ્રેન્ડ્સ, આ શું છે?
કાગરો બરાબર, કાગરો પણ પૂગળી છે, એઠવાડ છે, બરાબર ને, જીવજંતુ છે, નાના નાના એ બધું ખાય છે. ત્યાર પછી આ કોણ છે? હા, ખિસકોલી. તો ખિસકોલી પણ ફળ, બી, બરાબર ને, નાની નાની કૂંપણો જે ઝાડ પર ઉગેલી હોય એ બધું એ ખાય છે. ત્યાર પછી આ કોણ છે? હા, વાંદરો. વાંદરો પણ વનસ્પતિના પાંદડા ખાય, રોટલી ખાય, બરાબર ને. પછી તમે ઘણીવાર બધે ફરવા જતા હો તો અમે બિસ્કિટ એવું પણ આપો તો એ પણ ખાઈ જાય હે ને, તો બિસ્કિટ એવું પણ તે ખાય છે. ત્યાર પછી આ કરોળીઓ, બરાબર ને, તમારા ઘરમાં છે ને, બધાના ઘરે કરોળિયા, દરેકના ઘરમાં કરોળિયા તો જોવા મળે જ છે. તો ફ્રેન્ડ્સ, આ કરોળિયા શું ખાય છે? તમે એના ઝાડા જોયા છે કોઈએ? તમારા ઘરમાં જો હોય તો ધ્યાનથી જોજો, એના ઝાડામાં નાના નાના જીવજંતુ એ ભેરવે છે, પછી એ ખાય છે. ત્યાર પછી આ શું છે? ગરોળી, બરાબર ને. ગરોળી પણ આપણા દરેકના ઘરમાં જોવા મળે છે. તો ગરોળી શું ખાય છે? એ પણ નાના નાના જીવડા, જંતુ, માખી, મચ્છર, બરાબર ને, એ બધું એ ખાઈ જાય છે. ફ્રેન્ડ્સ, અહીંયા વિચારો અને લખોમાં આપણને એક પ્રશ્ન આપ્યો છે કે અહીંયા કીધું છે આપણને કોઈ કઈ કોઈ કે કોઈ પ્રાણી કે પંખીએ તમારો ખોરાક ખાઈ લીધો હોય તો તે અંગે લખો. તો ફ્રેન્ડ્સ, તમારી તમારી સાથે કોઈ વાર એવું બન્યું હોય કે તમે કંઈક વસ્તુ ખાતા હોય, કશે ફરવા ગયા હોય કે ઘરે કે ગમે ત્યાં હોય, તમે કંઈક ખાતા હોય અને કોઈ પ્રાણી કે પંખી તમારા હાથમાંથી ખેંચીને લઈ ગયું હોય, એવું જો બન્યું હોય તમારી સાથે બનાવ, તો તમારે તે અહીંયા લખવાનું છે. ફ્રેન્ડ્સ, અહીંયા આપણને આપ્યું છે સમજો અને જોડો. તો સૂચના આપી છે કે કોણ શું ખાય છે, તો જુદા જુદા રંગની લાઈન દોરીને જોડવાનું છે, બરાબર ને. આપણને અહીંયા ઘણા બધા નામ આપ્યા છે, ચકલી, ઘરોળી, ઉંદર, માનવી, શાકભાજી અને ફળો, રોટલી, બકરી, મચ્છર, કીડી, સાપ, ઘાસ, બરાબર ને, એવા બધા નામ આપ્યા છે. તો આપણને એક એક્ઝામ્પલ આપ્યું છે, કેમ કે જેમ કે બકરી છે તે ઘાસ પણ ખાય, રોટલી પણ ખાય અને શાકભાજી અને ફળો પણ ખાય. તો આ રીતે આપણે જુદા જુદા જે નામ છે એને એકબીજા સાથે જોડવાના છે. અહીંયા આપ્યું છે યાદ કરો અને લખો. ફ્રેન્ડ્સ, અહીંયા પ્રાણીઓના નામ લખવાના છે. આપણને અહીંયા કોષ્ટકમાં ત્રણ અલગ અલગ વિગત આપી છે કે તમે પ્રાણીને તમે અડકિયા હો, અડકિયા છો, તમે અડકિયા નથી પણ અડી શકો છો, અને તમે અડી શકવાના નથી. તો ફ્રેન્ડ્સ, અહીંયા તમે જે જે પ્રાણીઓને અડકિયા હોય, એટલે કે કૂતરો છે, બિલાડી, ગાય, કોઈ પણ, બરાબર ને, તો તમે પ્રાણીના જ નામ લખવાના, બરાબર. તો આપણે પ્રાણીને તમે જે અડકિયા હોય તો એના નામ તમારે પહેલા ખાનામાં લખવાના છે. અને બીજું છે કે તમે અડકિયા નથી પણ અડી શકો છો, જેમ કે ઘોડો, ઊંટ, બરાબર ને, સસલું છે, હાથી છે, બરાબર ને, એવા પ્રાણીઓને આપણે અડકિયા નથી પણ તમે અડી શકો છો. અને ત્રીજું છે કે તમે અડી શકવાના નથી, તો જે જંગલી પ્રાણીઓ હોય જેમ કે વાઘ, મચ્છર, સાપ, સિંહ, બરાબર ને, દીપડો, તો એવા પ્રાણીઓને આપણે અડી શકવાના જ નથી કારણ કે તે જંગલી પ્રાણી છે, બરાબર ને. તો એના નામ તમારે અહીંયા લખવાના છે. ફ્રેન્ડ્સ, આપણે કેટલીક વખત પ્રાણીઓ આપણને કરડે, બરાબર ને, આપણે ઝામાં થાય, તો એના એના લીધે આપણે ઘણી વખત પ્રાણીઓ પાસે જતા નથી, એમની નજીક આપણે જતા નથી. પરંતુ ફ્રેન્ડ્સ, બધા જ પ્રાણીઓ એવા હોતા નથી, ઘણા પ્રાણીઓ આપણને ઘણી બધી રીતે મદદ પણ કરે છે. તો ફ્રેન્ડ્સ, આપણે એમની પાસે જવું જોઈએ, એમને પંપાળવું જોઈએ, એમને વહાલ કરવું જોઈએ, બરાબર ને, તો એ પ્રાણીઓ આપણને કડકતા નથી. હા, જે અમુક એવા જંગલી પ્રાણીઓ જેવા હોય તો આપણે એમની પાસે જઈ શકતા નથી, પરંતુ જે આપણા ઘર આંગણા નજીક રહેતા હોય પ્રાણીઓ, જેમ કે કૂતરો છે, બિલાડી, બકરી, ગાય, ભેંસ, બરાબર ને, તો આવા પ્રાણીને આપણે અડી શકીએ છીએ. તો ફ્રેન્ડ્સ, તમે પણ તમારા ઘરની આજુબાજુ જો કોઈ એવા પ્રાણી હોય તો તમે એને અડકવાનો પ્રયત્ન કરજો, એને પંપાળજો, તો એ પ્રાણી પણ તમારું ફ્રેન્ડ બની જશે. ફ્રેન્ડ્સ, અહીંયા આ પાઠ આપણો અધૂરો રહી જાય છે, એટલે કે આમાં હજુ આ પાઠમાં આપણે થોડું શીખવાનું બાકી છે, જે હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં શીખીશું. ઓકે, બાય બાય, થેન્ક યુ.